રામ રામ. હા, અમરેલી જવું જોઈએ અવાજ. રાજકોટની અંદર વસતા આપણા અમરેલીના પરિવારોને મળવું જોઈએ એવી એક વખત વાત આવી. ચતુરભાઈને બેહવન થયું તો ચતુરભાઈએ આપણું જ છે એટલે જ કહું છું. એને કે આવી ગયો છું હું, એ મારી કેસેટ વગાડે છે. હું વાત કરતો હતો કે મારો લોકસંપર્ક શરૂ થયો એટલે હું જુદા જુદા પરિવારોમાં મળવા જતો હતો તો ચતુરભાઈને ત્યાં બેઠા એટલે ચતુરભાઈ કે અહીંયા આપણા ઘણા ઘર છે, આપણે એની મીટિંગ કરીએ. પછી ગુણાભાઈની યારે મળવાનું થયું એટલે ગુણાભાઈ વિશેની કેટલીક માહિતી મને મળી ગઈ, હું અત્યારે નહીં કહું. અને એમાંથી આજની આ કાર્યક્રમની રચના બની છે એના બે ત્રણ લોકોને એનો શ્રેય આપી શકાય, એમાં ચતુરભાઈ, ગુણાભાઈ અને આપણા કાંતિલાલ અને અન્ય આગેવાનો. પછી તો બધા એમાં આપણા રાજકોટના રાજકીય આગેવાનો જેટલા છે બધા પણ એમાં ખૂબ રસપૂર્વક અંદર જોડાણા. અને આજે આટલી વિશાળ સંખ્યામાં આપ સૌને મળવાનો મને અવસર મળ્યો રાજકોટની ધરતી ઉપર, એનો મને ખૂબ જ આનંદ. આજના કાર્યક્રમમાં મંચ પર બિરાજમાન આપણા મોભી આદરણીય દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતા ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, લોકસભાના સભ્ય મોહનભાઈ, રાજ્યસભાના સભ્ય રામભાઈ, આપણા અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ, આપણા અમરેલીના સાંસદ ભાઈ શ્રી નારણભાઈ, લાઠીના ધારાસભ્ય આપણા ભાઈ શ્રી જનકભાઈ, અહીંના આપણા આગેવાનો ચતુરભાઈ, ધનસુખભાઈ, ગિરીશભાઈ, દિલીપભાઈ પટેલ, પ્રદીપભાઈ ડવ, એ અહીંયા મેયર તરીકે પણ રાજકોટની અંદર રહેલા. પ્રદીપભાઈ આમ ઉભા થાવ બધા થોડા થોડા ઓળખે. અહીંના આપણા મેયર હતા રાજકોટના, ભીમાણી સાહેબ આપણા યુનિવર્સિટીમાં રહેતા, ભંડેરી સાહેબ એ મેયર હતા પણ એને થોડોક લાંબો સમય થઈ ગયો. ભંડેરી સાહેબ તો મેયર હતા, આપણા ફાઇનાન્સના ચેરમેન હતા રાજ્યના અને બહુ મોટા આપણા અહીંના આગેવાન છે. ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, ગુણુભાઈ, ચિમનભાઈ હપાણી, ચિમનભાઈ અહીંયા આવો, આગળ આવો, આપ આગળ આવો, ના ના આગળ આવો, આગળ આવો, દાદાને આગળ લાવવા પડે, અહીંયા ઉભા રહો. આપણા રાજકોટના નહીં પણ રાજ્યના સફળ ઉદ્યોગપતિ પૈકીના એક છે. આપણા રાજ્યના સફળ ઉદ્યોગપતિઓમાં એક નામ આપણું છે એનું મને ગૌરવ છે. એમને મળ્યા પછી એમની પ્રવૃત્તિઓ, એમના ઉદ્યોગની પ્રવૃત્તિઓ, એમની સેવાકીય પ્રવૃત્તિઓની સમગ્ર રાજકોટની અંદર ખૂબ મોટી શાખ છે એવા આપણા અહીંના આગેવાન છે. એમને ઘેરે પણ મારે જવાનું થયું ને એમાંથી આ બધા આપણા પરિચય થયા. ચિમનભાઈ અપાણી એમને પણ હું ધન્યવાદ આપું છું. મેં એમના વડીલ તરીકે ઊભા એટલા માટે કર્યા કે અહીંયા આપણે બધાને પરિચય થાય એટલા માટે. ડૉક્ટર કાનાવાર સાહેબ, વજુભાઈ પટેલ, માધવ દવે, ડૉક્ટર માધવ ઉભો થા, અમે કિશોરભાઈ અરે કામ કરતા હતા પણ માધવ અરે કરું છું. કિશોરભાઈ એમ કહેતા દિલીપ આમ કર, રૂપાલા આમ કર, અહીંયા માધવ અમને એવું કરે છે. બીજી પેઢી સાથે કામ કરવાનો આનંદ છે. પાર્ટીમાં મહામંત્રીની જવાબદારી રાજકોટ નગરની એમની પાસે છે. કાંતિભાઈ સોરઠિયા આપ બધા જાણો છો. એમડી માંજરિયા એ આપણા બાબરાના છે. એમના વિશે પણ એક વાત મારે કહેવી જોઈએ કે આપણું જે મધ્યસ્થ કાર્યાલય છે
અહીંયા આખા એ કાર્યાલયની રચના એમના પરિવારજનોએ બનાવેલી છે, દશરથભાઈ. એટલે આ બધા લોકો અહીંયા કેટલા ઇન્વોલ્વ છે એને માટેની તમને વાત કરો. અમારા ભાઈ ઘેરૈયાભાઈ સામે બેઠા છે એવું લાગે, આમ છે જાણી કુરાવો. હા, આ આપણા અમરેલી જિલ્લાના છે અને રાજકોટની સૌથી મોટી સેલ્ફ ફાઇનાન્સ કોલેજના માલિક છે. અને કે ડઝન પણ છે, હું જ્યાં ગયો હતો ને, એટલી બધી કોલેજો છે અને ખૂબ મોટું વિશાળ કેમ્પસ એમનું પોતાનું છે ને. આખો પરિવાર પાર્ટી સાથે પણ કમિટેડ છે, એવડો મોટો પરિવાર છે આપણો. અને સંયુક્ત કુટુંબવાળા છે, એ મોટી વાત છે. 22 જણા છે લો અહીંયા. અમારે સંયુક્ત કુટુંબનું મારે એક્સેપ્ટ કરવું જોઈએ કે રાજકોટની અંદર સંયુક્ત કુટુંબની સુગંધ સારી રીતે ફેલાયેલી છે. રાજકોટની અંદર આ હજી સારી રીતે આપણને જોવા મળે છે. હું એક પરિવારમાં નાસ્તા માટે ગયો હતો કે ચા પાણી માટે ગયો હતો, નાસ્તા માટે હવારી ગયો હતો, તો દહભાઈ નો પરિવાર, દહભાઈ બે બેન, જબરજસ્ત પરિવાર છે. આજે એક પરિવારમાં મારે જવાનું થયું હતું, 9 ભાઈ અને બધા ભેગા રે. સંયુક્ત કુટુંબની અહીંયા એક ખૂબ સારી મને માહિતીઓ પણ મળી અને એમને મળવાનું પણ થયું. આપ સૌ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન દોસ્તો, મેં જેમ કહ્યું એમ કે હું તો સંપર્ક કરવાના આશયથી અમારી આ ચર્ચાઓ શરૂ થઈ હતી. એ આવડા મોટા પરિવારના રૂપમાં અહીંયા એકત્રિત થઈ 2-3 જવાનડા છે આપણા, ચતુરભાઈ અરવિંદ ને રજની, એ 2-3 જણા આણી કોઈરાવ, આણી કોઈ ત્રણેય ઉભા છે. આ ત્રિમૂર્તિ મુખ્ય યોજનાના આ બધા કામ કરવા વાળા દીકરાઓ છે. આ રજની તો મારો જૂનમ જૂનો કાર્યકર્તા, અને પછી જ્યાંથી અહીં આવી એવો છે, મને તો ખ્યાલ નહોતો, પણ અહીંયા આવીને એણે સરસ મજાની આ ત્રણેય જણાએ ઉદ્યોગમાં સારી પ્રગતિ કરી છે, વ્યવસાયની અંદર પણ એની પકડ છે, અને આપણી આ આખી રચના એ કરવામાં એ લોકોએ ઘણી બધી મહેનત કરી છે. ધન્યવાદ આપ બધાનો. આ બધી બાબતો મારા મને શું હોય છે કે હું ચૂંટણી તો લડતો હોઉં, પણ એની આરવાર મને આવી બધી રચનાઓ કરવામાં રસ. એટલે પહેલા આપણને સમાજનું સંમેલન કરવાનો વિષય આવ્યો હતો, એમ કરતા કરતા 2 સમાજનું ભેગું કરવાનો વિચાર આવતો હતો, પછી એમ કરતા કરતા આપણી બેઠકમાંથી અમરેલી જિલ્લાનું જ આપણે અહીંયા સંમેલન કરવું જોઈએ એવો વિચાર પરિપક્વ થયો, અને એમાં 18 આલમ આપણી સાથે જોડાણા, અને બધાને બહુ આનંદ થયો છે. મળીને બધાને ખૂબ આનંદ થયો છે. આપણે આ ફોરમમાં પહેલી વખત મળી રહ્યા છીએ, લોકસભાની ચૂંટણીને માટે મળવાની એ મોટી વાત છે. રાજકોટની અંદર મને કેટલાય કાર્યક્રમોમાં હું ગયો, એક આપણા હજી રહી ગયા છે, આપણા એક મંદિરે ગયા હતા, મારું નટેશ્વર કે એવું મહાદેવનું મંદિર છે, ત્યાંના મુખ્ય ટ્રસ્ટી છે એ પરિવારે આપણો છે નટેશ્વર મંદિરમાં, અને એમને મેં વાત કરી હતી, પણ આપણું કોઓર્ડિનેશન, હા, એ બધા ખૂબ જ પ્રતિષ્ઠિત નાગરિકો તરીકે આપણા આગેવાનોએ રાજકોટની અંદર શાખ બનાવી છે, એ આપણા સૌ મોટે માટે બહુ આનંદ અને ગૌરવનો વિષય છે. આજે પહેલી વખત ભંડેરીભાઈ, ભીમાણી, માધવભાઈ અને આપણા બધા આગેવાનો અહીંયા મંચ ઉપર ઉભા રહ્યા ત્યારે આપણને ખબર પડી કે રાજકોટ ભાજપમાં આપણી કેવડી પેન્ટ છે. એનો આપણને આનંદ થાય. અને જિલ્લા તરીકે હું સુરતમાં સભાઓ કરવા જતો ત્યારે 90ના અને એવા દાયકામાં 95-98 એમાં હું ત્યાં સભાઓમાં બોલતો કે હું અહીંયા વરાછામાં જ્યાં ભાષણ કરતો હોઉં તો એમ કહું કે મને સૌરાષ્ટ્રમાં હું ભાષણ કરતો હોઉં, મિની સૌરાષ્ટ્ર જેવી અહીંયા અહેસાસ થાય છે એવું બોલતો. હવે તો ત્યાં સુરતમાં હું ભાષણ કરવા જાઉં તો મારે કેવું પડે, હું મિની ઇન્ડિયામાં ભાષણ કરું છું, કારણ કે સુરતમાં આજે કોઈ પ્રાંતનો નાગરિક ના હોય એવું સુરતમાં છે નહીં.
એમ અહીંયા સૌરાષ્ટ્રના માટે પણ રાજકોટની અંદર પણ એવી એક લાગણી હવે જોવા મળે છે કે આપણા સૌરાષ્ટ્રનું કોઈ ગામ એવું નહીં હોય જ્ઞાનનો માણસ અહીંયા રાજકોટની અંદર ના હોય. એ પ્રકારની આ મારી રૂબરૂ મુલાકાતોમાંથી મને માહિતી મળે છે. એટલે પુષ્કળ પ્રમાણમાં આપણા સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી લોકો અહીંયા આવીને વસ્યા છે. અહીંયા ઉદ્યોગની અંદર એક પ્રકારની પ્રગતિ અને તેજી તો જોવા મળે છે. કેટલાક બેઝિક ઉદ્યોગો છે રાજકોટના, આપણે બહારથી જાણતા હતા, એન્જિનિયરિંગનું આ વગેરે વગેરે, એન્જિનો પહેલા જ અહીંયાથી શરૂ થયા. આપણી ખેતીની પહેલી ક્રાંતિની શરૂઆત એમ કહી શકાય કે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગોને કારણે થઈ. અને એમાં એના અંદર જ્યારે બધા ઇન્ડસ્ટ્રીઝવાળાની સાથે મારે બેસવાનું થાય ને કોઈક ઉદ્યોગપતિઓની સાથે નિરાતે ચર્ચા કરવાનો મને મોકો મળે, તેમાંથી જાણવા મળ્યું કે આ એન્જિનિયરિંગ એસોસિએશનની ને આપણા એન્જિનિયરિંગ ઉદ્યોગની પ્રગતિમાં આપણા સૌરાષ્ટ્રના મિસ્ત્રી સમાજનું મોટું યોગદાન છે. એમણે આ બધા કોન્ટ્રીબ્યુશન મોટા પાયા ઉપર કર્યા છે અને એમનું એમાં ખૂબ યોગદાન છે. આ બધી બાબતો જાણીને આપણને ખરેખર ખૂબ ખુશી થાય. અત્યારે તો એક ઉમેદવાર તરીકે આપણે બધાને મળવાનું થયું છે ને 16 તારીખની આપણે બધાને જાણ અહીંથી અગાઉના વક્તાઓએ પણ કરીને ધનસુખભાઈએ વિગતે વાત કરી છે, એટલે એમાં હું બહુ નથી જતો. 16મી તારીખે અંધાય પાઘડી બંધ આવજો ને 7મી તારીખે હા ગમતે મતદાન કરવા જઈજો, આટલી બે વાત કરવાની હતી મારા તરફથી, એ મેં કરી દીધી. પણ અહીંયા ચૂંટણી દરમિયાન આટલો મોટો પરિવાર આપણો અને બધા જ સમાજનો પરિવાર આપણો અહીંયા હયાત છે રાજકોટની અંદર, ત્યારે મારી એક અપેક્ષા એવી થાય છે મિત્રો કે આપ બધા ચૂંટણી દરમિયાન 5-10 પરિવારનો ઓછામાં ઓછો સંપર્ક કરો. ઓછામાં ઓછો 5-10 પરિવાર જે આપણા જિલ્લાના નથી પણ રાજકોટના છે, તમારા પરિચિત છે, તમારી સાથે કામ કરે છે, તમારી સાથે એની ઓળખાણ છે, વ્યવસાયિક ઓળખાણ છે, નાના મોટા કામકાજની ઓળખાણ છે, વ્યવહારિક પણ આપણા સંબંધો બંધાયેલા હોય, તો એવા 10-10 પરિવારની સાથે મળવાનો, બેસવાનો અને મતદાન વિષયક વાત કરવી, આટલું નાનું નાનું કામ જો આપ બધા ઉઠાવી લો તો મને એમ લાગે છે, ને ઉઠાવશે તો કરશે બધા, આપણે વારાખતી પરીક્ષા નથી લેવી, એમાં કાંઈ ટેસ્ટિંગ કરવાની આપણે કોઈ આવશ્યકતા જ નથી. આ લોકો અહીંયા જે આવ્યા છે ને એ કરવાનું મન હોય એ જ આવ્યા હોય, બાકી તો બેઠા હોય એની ક્યાં આપણે ઉપાધિ કરવાની. બહેનોને પણ મારી વિનંતી છે કે આપના પણ નાના નાના ગ્રુપ હોય છે, નાની નાની આપની ટીમ હોય છે, કિટી પાર્ટીઓ હોય છે, ધૂન મંડળ હોય છે, ભજન મંડળ હોય છે, મંદિરની બેઠકના લોકો હોય છે, આવી બધી તહેવારોની, દિવાળીની, નવરાત્રિની, આ બધાની નાની નાની ઉજવણીઓ કરવામાંથી આપણા ગ્રુપો બનેલા હોય છે, એટલે એ બધાની સાથે પણ આપ બધા બહેનો પણ આની અંદર મતદાન વધારેમાં વધારે થાય એને માટેના આપણા પરિચિતોમાં આપણે બધાએ કામ કરવું જોઈએ. અને મારે તો જૂની આપે બધાએ મારી વાતો અને ભાષણો સાંભળેલા હોય એટલે હું તો કહું જ છું કે ઘણી વખત આપણે ચૂંટણીમાં એવું જ માનીએ છીએ કે ચૂંટણી એટલે શું, સભામાં જઈ આવવાનું, જોરથી બે જયકારા બોલાવી દેવાના, અને હવે એક નવું નીકળ્યું છે સેલ્ફી પડાવી લેવાય, એટલે આપણું ચૂંટણીનું કામ પૂરું. એટલું એ ચૂંટણીનું કામ જ નથી ખરેખર. ચૂંટણીનું જે કામ છે એ આપણે પગે ચાલીને 5 જણાને પણ જો પાર્ટી માટે, ઉમેદવાર માટે મત આપવાની વિનંતી કરીએ અને સરળ ભાષામાં આપણને સમજાય આપણી રીતે, અહીંના કોઈના ઉછીના ડાયલોગ લઈને ત્યાં ન કહેવા, કારણ કે એમાં ભેળસેળ થવાની સંભાવના, અહીંયા કીધું એ કંઈક નહીં ત્યાં બીજું કહેવાય, એને બદલે તમને પોતાને જે વાત કરવાની કોઠાસૂજ હોય એ પ્રમાણે જ વાત કરવાની. ભાઈ આપણે આપણા ઉમેદવારને સુકામ મત આપો, આપણા ભાજપને સુકામ મત આપો, નરેન્દ્રભાઈને સુકામ સમર્થન કરવું જોઈએ વગેરે, એ વાતો આપ કરી શકો છો. અને કંઈ ના હોય તો મારે હું કહું છું તમારે આ વખતે આમ કરવાનું છે, એવો આપણે જેની ઉપર હક દાવો છે એને માટે પણ આપણે કહેવું જોઈએ. પણ આજે મારે આ મંચ ઉપરથી એક તો અમરેલી જિલ્લાનું આવડું મોટું ગેધરિંગ રાજકોટની અંદર આ પહેલી વખત થયું છે, એટલે આ કાર્યક્રમની અંદર કોઈ પણ પ્રકારની ઉણપ તમને લાગે, કોઈ પણ પ્રકારની ઉણપ, બેસવાથી માંડીને પાણીથી માંડીને જમવાથી માંડીને આવવા જવાથી માંડીને કાંઈ પણ પ્રકારની અગવડતા
આપને મહેસૂસ થાય તેને માટે આ વ્યવસ્થાપકોનો કોઈનો દોષ નથી. આ મેં ઉભું કર્યું હતું એટલે મારો વાંક કાઢવો, તે ન કર્યું તો અમારા કઈ કરવાનું થતું નહોતું. એ પહેલી વખત આ ટ્રાય કરે છે એટલે હું જુવાન રાવને અભિનંદન આપું છું. એ મને પૂછવા આવ્યા હતા એ કે આમાં શું કરશું આપણે સ્ટેજનું, આમાં કેમ કરશું ને આમાં. મેં કીધું એમાં કઈ કરવાનું નહીં, તો પહેલી વખત છે એટલે હવે પછી કેમ કરવું એ બેહીન વિચારશું. આમાંથી જે અનુભવ આવે અત્યારે એમાં આપણે કોઈ પણ પ્રકારની એવી કોઈને અગવડ સગવડ પડી હોય તો એમાં આયોજકોનો દોષ નથી, કારણ કે આ પ્રકારની રચના જ પહેલી વખત થઈ છે અને આ કાર્યક્રમ પહેલી વખત આપણે કરી રહ્યા છીએ. એનો આનંદ જ માણવો આપણે. અને આમાંથી આપણી જે જિલ્લાની આવી સરસ મજાની પરિવારની યોજના બનશે એને આગામી દિવસોમાં આપણે ખૂબ આગળ લઈ જઈશું, ખૂબ આગળ લઈ જઈશું. પછી આપણે આપણે આટલા લોકો ભેગા થયા છીએ, આપણે આરોગ્યના કેમ્પો કરીશું, આપણે બ્લડ ડોનેશનના કાર્યક્રમો કરીશું. આપણા માટે કોઈને દવાખાનાની જરૂરિયાત પડી હોય, અહીંયા દવાખાનાનું મોટું હબ છે, આવે તો એની વ્યવસ્થાઓ આપણે શું કરી શકીએ, એને માટેના ટિફિનોની વ્યવસ્થા આપણામાંથી કેવી રીતે ઊભી કરી શકાય, એને દવાખાનામાં નાની મોટી મદદ કરવાની આવશ્યકતા પડી હોય તો આપણા જુવાનો શું કરી શકે, બહેનો શું કરી શકે, વડીલો શું કરી શકે, આ બધું કરી શકાશે. અને એ પ્રમાણે આપણી એક સરસ મજાની રચનાઓ થશે, પણ એ પછીની વાત છે. અને એમાં હું સીધો રસ લઈશ અને પહેલી વહેલી તો આપણી જીલન ટિફિન બેઠક કરે, અહીં ટિફિન બેઠક કરશું એટલે આપણું બધું એની મેળે ગાડું પાટે ચડી જવાનું છે. એ બધું તો આપણે કરીશું. આપણે હમણાં જે ચૂંટણીનો સમયગાળો છે એ ચૂંટણીની અંદર આપ સૌ સક્રિયતાથી મતદાન સુધી પ્રવૃત્તિશીલ રહો એવી એક મારે આપ સૌને નમ્ર અપીલ કરવી છે. અને મિત્રો, આપ બધા પોતાના ગામડેથી અહીંયા આવ્યા છો તો મારે આ મંચ ઉપરથી આપને ભલામણ પણ કરવી છે કે આપના વતનમાં, આપના ગામમાં ન્યા પણ કમળમાં મતદાન જોરથી કરે એવું અહીંથી બધાને ભલામણ પણ કરજો. જ્યાં આપણા પરિચિતો હોય ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મદદ કરવા માટે, કમળના નિશાનને મત આપવા માટે આપણે બધાએ સક્રિયતાથી ભાગ લેવો જોઈએ. મિત્રો, મારે તમને સમજાવવાની આવશ્યકતા ન હોય પણ મોદી સાહેબની સરકારની એક બે નાની વાત તમારી સાથે શેર કરવી છે. હમણાં વિકસિત ભારત યાત્રા આખા એ દેશની અંદર પ્રધાનમંત્રીશ્રીએ ચલાવી, એમાં ઘણાને તો જવા આવવાનું પણ થયું હશે. હું પણ આપણા અમરેલી જિલ્લાના ઘણા ગામડાઓમાં, ખાસ કરીને બાબરા વિસ્તારના ઘણા ગામડાઓમાં મારે જવાનું થયું હતું અને ત્યારે ત્યાં અમે કેટલીય નવી નવી બાબતો પહેલી વખત જોતા હતા. માલધારીઓને ત્યાં બકરાને, ભેંસુને, ગાયોને વેક્સિનેશન કરાવવા માટેનું હાલતું હતું. મેં માલધારીઓને પૂછ્યું કે તમારે આવું અગાઉ ક્યારે થતું હતું, તો કે ના ના, આ વિકસિત ભારતનું કાંક આવ્યું છે તે એટલે અમને બોલાવીને અહીંયા બધા આ કરાવે છે. એટલે તમે કલ્પના કરો કે દેશના વડાપ્રધાન આપણા નાના એવા ગામની અંદર ભારત સરકારની યોજના પહોંચી છે કે નહીં, પહોંચી છે તો એમાં કાંઈ ક્ષતિ છે કે નહીં એની તપાસ કરે. પહેલાં તો સરકાર કોઈ દિવસ આવું કરે જ નહીં, ભાઈ અમે મોકલ્યું તો એ પહોંચ્યું કે નહીં એવું પૂછાય જ નહીં, કારણ કે એ તો ભાઈ કોક સામે આવીને કે ભાઈ કાંઈ નથી પહોંચ્યું પછી આપણે શું કરવું. એને બદલે કેટલો કોન્ફિડન્સ છે સાહેબનો કે એમણે આખા દેશની અંદર ગામડે ગામડે આ રથને મોકલ્યા. આ ગામની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કેટલા મકાન મળવા પાત્ર હતા અને કેટલાને મળ્યા, આ ગામની અંદર ગેસની ચૂલા કેટલાને મળવા પાત્ર હતા અને કેટલાને મળ્યા, તો એમાં એવી વિગતો પણ આવતી હતી કે અહીંયા 25 લોકો એલિજિબલ હતા પણ 70ને મળ્યા છે, હજી 5-7 બાકી છે. તો એ બાકીવાળાને ખબર પડી કે આપણને મળવા પાત્ર છે. તો આ રથની અંદર એવી વ્યવસ્થા હતી કે એના ફોર્મ પણ ત્યાં ભરાવી દેતા હતા અને એની એને આગળ એને એ સુવિધા મળી જાય એને માટેનો પ્રયાસ કરતા હતા. એની પાછળ મોદી સાહેબની કલ્પના એવી છે કે હવે જે કોઈ ગામડાની કે શહેરની યોજનાઓ બને તો એ યોજનાઓ 100એ 100% ત્યાં પહોંચવી જોઈએ. 100%, હવે એવું નહીં 70% પહોંચે તો ભયો ભયો, 80% પહોંચી ગઈ તો બહુ સારું, એવું નથી. હવે યોજના 100એ 100% એને લાભાર્થીને મળવી જોઈએ. આવો નિર્ણય કરીને જે વડાપ્રધાન સરકાર ચલાવવા માંગતા હોય
તો મને પોતાને એવું કહેવાનું મન થાય છે એક નાગરિક તરીકે કે આપણને ક્યારેક એવું મન ન થવું જોઈએ કે 100% યોજનાના અમલની જે સરકાર કામગીરી કરતી હોય અને એનો સેનાપતિ મેદાનની અંદર ઉતર્યો હોય તો આપણે 100% મતદાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? સામે આપણે રેસિપ્રોકેટ તો કરવું જોઈએ ને. જ્યારે 100% સરકારી કામકાજની અમલ કરવાની નીતિ સાથે નરેન્દ્રભાઈ કામ કરતા હોય તો નાગરિક તરીકે આપણે 100% મતદાન દિશામાં જવું જોઈએ. અને હું તો આપને બધાને વિનંતી કરું છું કે તમારી પહોંચ હોય અને તમારા મનમાં એમ લાગતું હોય કે આપણું આ બૂથ છે એમાં આપણને કોઈ પણ પ્રકારની અગવડતા પડે એવું નથી, અને નાની મોટી અગવડતા હોય તો એને તમે સમજૂતીથી એને સોલ્વ કરી શકો એવું છે, તો એવા બૂથ આઈડેન્ટિફાય કરીને લક્ષ્ય બનાવજો કે અમારે આ બૂથની અંદર હોય 100% મતદાન આ વખતે કરાવવું છે. આ પ્રકારે આપણે આ વખતે નવેસરથી મતદાનની અંદર પણ એક નવો ટ્રેન્ડ ઉભો કરવાની આવશ્યકતા છે. થોડાક પણ મત એવા બૂથ નીકળશે કે જેની અંદર 100% મતદાન થયું હશે તો એ આગામી દિવસોની અંદર ટ્રેન્ડ બનશે કે હવે આ દિશામાં આપણે આગળ વધવાનું છે. આ પ્રકારની આ ચૂંટણીની વ્યવસ્થાઓમાં આપ બધા આટલા ઉત્સાહપૂર્વક આટલી બધી માતાઓ બહેનો પરિવાર સહિત આપ સૌ પધાર્યા, મિત્રો કેટલી બધી ખુશીની વાત છે કે અમે જ્યાં જ્યાં વાત કરી જેને જેને વાત કરી એ બધાએ કીધું કે અમને સ્થળ જણાવજો, અમે આવી જ જઈશું, અમને ખબર નથી અમારું ત્યાં આવી કોઈ રચનામાં અમે જોડાણેલા નથી, અમને ખ્યાલ નથી. અને પછી છાપામાં જાહેરાત આપી તો મને કાંતિલાલ એવું કહેતા હતા કે જાહેરાત આવ્યા પછી તો એ ફોન એને હેંગ થઈ જાય એટલા ફોનની અંદર મેસેજ લોકોના આવ્યા કે અમારે આવવું છે, અમને લોકેશન મોકલો, અમને સ્થળ મોકલો. અને એને કારણે અત્યારે જેટલા આપણે અહીંયા હાજર છીએ હજી પણ કેટલાય પરિવારો એવા હશે એવો મારો મત છે કે હજી એ આપણી સાથે જોડાવાના બાકી હશે. આગામી દિવસોમાં આપણે એને પણ શોધીને આપણી સાથે જોડીને એક આખી આપણા જિલ્લાની અહીંયા વસતા નાગરિકોની એક સરસ મજાની સભા આપણી બને એ પ્રકારનો આપણે પ્રયાસ કરીશું. આપને બધાને 16 તારીખે 9:30 સુધીમાં અહીંયાથી સ્થળ વગેરે અમારા આગેવાનો આપને સંભળાવશે, બતાવશે. જાગન્નાથ મંદિર અત્યારે તો નિશ્ચિત છે, ત્યાં એકત્રિત થઈશું. પણ એ તમને પહેલા મેસેજના માધ્યમથી કે જેનાથી તમે જોડાણા હશો એનાથી તમારા ગ્રુપ જેની સાથે લીડ કરતા હશે એને પણ માહિતી આપીને આપણે જણાવીશું. તો ત્યાં બધા એકત્રિત થઈશું અને ત્યાંથી રેલીના સ્વરૂપે અમે ફોર્મ ભરવા માટે જઈશું. પછી ફોર્મ ભરવા માટે તો ટેકનિકલ આપને ખબર હોય છે કે 2-4 આગેવાનોને જ અંદર જવાની પરમિશન હોય છે, એટલે ફોર્મની વિધિ અમે પૂરી કરીશું. પણ ત્યાં રેલી આપણી સારામાં સારી રીતે ગોઠવાય એને માટે આપ બધા લોકો એમાં ઉપસ્થિત રહેશો એવી એક નમ્ર વિનંતી છે. મિત્રો, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી દેશના અર્થતંત્રમાં ટ્રાન્સપરન્સી લાવવા માટેનો પ્રમાણિક પ્રયાસ થયો. ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલો રૂપિયો લાભાર્થી સુધી અકબંધ પહોંચાડવા માટેની ઠેકાણે રાખવામાં મોદી સાહેબ સફળ રહ્યા. આખા એ દેશની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ઉપર સારામાં સારું નિયંત્રણ લાવવા માટે મોદી સાહેબ સફળ રહ્યા. છેક બંગાળથી લઈ અને ઓરિસ્સાના નીચેના ભાગ સુધીનો જે આખો કોરિડોર માઓવાદીઓનો હતો જેની અંદર જિલ્લાના તંત્રનું કે વહીવટીતંત્રનું કોઈ ચલણ નહોતું એ સંપૂર્ણ એની ઉપર નિયંત્રણ લાવવામાં મોદી સાહેબ સફળ રહ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની શાખ વધારવામાં આઝાદી પછી સૌથી વધારે કોઈને સફળતા મળી હોય તેનું નામ નરેન્દ્રભાઈ મોદી છે. આજે આખી દુનિયાની અંદર આપણે ક્યાંક જઈએ તો નાગરિકો પાસેથી આપણને એવું જાણવા મળે છે કે તમે મોદીના ભારતમાંથી આવો છો. આપણી સામે એમનો જોવાનો રવૈયો બદલી ગયો છે. મિત્રો, આખી દુનિયાના મૂડીરોકાણકારોમાં રાજકોટની અંદર તમે વ્યવસાય અર્થે આવેલા લોકો છો એટલે હું આ નિવેદન તમારી સામે કરું છું. આખી દુનિયાના મૂડીરોકાણો કરવાવાળામાં કોઈ પણ દુનિયાના દેશમાં સારી રીતે મૂડીરોકાણ કરી શકાય એવો કોઈ દેશ હોય તેનું નામ ભારત છે એવું મોદી સાહેબ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. અને એને કારણે આગામી દિવસોમાં જે
ક્રાંતિકારી નિર્ણયો લઈ અને દેશને આગળ લઈ જવા માટેનો પ્રયાસ મોદી સાહેબ દ્વારા થવાનો છે. વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય મોદી સાહેબે સ્વયં પોતાની સરકાર સામે રાખ્યું છે. અહીંયા બેઠેલી યુવા પેઢીને મારે ખાસ વિનંતી કરવી છે મિત્રો, કે આ વિકસિત ભારત 2047 સુધીમાં બની જાય એવું જે મોદી સાહેબનું સ્વપ્નું છે એ બનશે ત્યારે અમે તો હશું કે નહીં હશું રામ જાણે, પણ એ તમારા માટે બનાવવાનું છે, એ સ્વપ્નું છે મોદી સાહેબ. એના લાભાર્થી પણ તમે છો અને તમને મારે ભલામણ પણ કરવી છે મિત્રો, કે ભારત વિકસિત થયું હશે, ભારત સમૃદ્ધ બન્યું હશે, ભારત વિશ્વની ત્રીજી આર્થિક તાકાત તો આગામી દિવસોમાં બની જવાની છે. આવું જે ભારત હશે એને સાચવવાની જવાબદારી પણ તમારા ખભા ઉપર આવવાની છે. એને માટે આપણે તૈયાર રહેવું જોઈએ, એને માટે આપણે તૈયારીઓ કરવી પડશે. એ વિકસિત ભારતના નાગરિકો તરીકે આપ સૌએ કેવી સારી જવાબદારીઓ નિભાવવાનું આપ સૌના ભાગ્યમાં આવવાનું છે મિત્રો, એના માટે આ ચૂંટણી એનો પાયો નાખવાની ચૂંટણી છે. એ પ્રકારે ધ્યાનમાં રાખીને આપણે આ ચૂંટણીની અંદર મતદાન કરવાનું છે. આપ સૌ જાણો છો તે પ્રકારે આખા એ દેશની અંદર મિત્રો વડાપ્રધાન બનાવવા માટે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે દિલીપભાઈએ કહ્યું એમ આખા દેશની અંદર જુવાળ છે. એના બે કારણો છે, એક તો મોદી સાહેબની 10 વર્ષની કામગીરી અને બીજું વિકલ્પ નામની કઈ ચીજ છે જ નહીં. હજી કોઈ ખોખારો કઈ કીધું નથી કે અમારે વડાપ્રધાન થવું છે. એટલે આખે આખી સામે પક્ષની જે જાન છે એ વરરાજા વગરની છે, અને એટલે એમાં એને એની પાસે સ્કોપ પણ નથી, એમની પાસે આઈડિયોલોજી પણ નથી. અત્યારે સંગઠિત થઈને ભેગા થઈને લડવાનો દેખાડો કરે છે, પણ જ્યાં જ્યાં પોતપોતાના ઉમેદવારોની ટિકિટ નથી મળી ત્યાં અત્યારથી હામ હામ આવી ગયા છે. એટલે એમને એ સંઘ કોઈ કાશીએ પૂગવાની કોઈ યોજના જ નથી, જનતામાં પણ નથી, પાર્ટીની અંદર પોતાના આત્મવિશ્વાસમાં પણ નથી, વિપક્ષની અંદર. તો આવી જ્યારે સ્થિતિ હોય ત્યારે બે પ્રકારની ચિંતા આપણે કરવી જોઈએ. આપણને પાછું એમ થાય કે હવે સામે કોઈ શેનિત કરો ને જલસા, તો એને ઓવર કોન્ફિડન્સ કહેવાય. એમાં ના જવું જોઈએ. જ્યારે સામે કોઈ નથી એવી આસાન સ્થિતિ છે ત્યારે પ્રચંડ મતદાન કરી અને કરાવીને વિક્રમી વિજય આપણે પ્રસ્થાપિત કરવો જોઈએ. વિક્રમી વિજય આપણે પ્રસ્થાપિત કરવો જોઈએ. એને માટેનું હવામાન અનુકૂળ છે, પીચ અનુકૂળ છે, તો એને માટેનો પ્રયાસ આપણે સૌ સાથે મળીને કરીશું એવી આપ સૌને મારી ભલામણ છે. સાથીઓ અહીંયા આપ બધા અહીંયા જ રહો છો અને હું અહીંયા હમણાં આપની વચ્ચે જ છું, મળતા રહીશું. એ ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપને આપણી આ જે ટીમ છે એના માધ્યમથી અમે પહોંચાડવાની કોશિશ કરતા રહીશું. તમે પણ બધા સક્રિયતાથી એની સાથે જોડાય અને મેં જે કહ્યું છે એમ 5-5, 10-10 પરિવારનો સંપર્ક કરી અને એને મતદાન કરવા માટે પ્રેરિત કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી.